સુરતના વેસુમાં એસએમસી ક્વાર્ટર્સમાં 5 ફેબ્રુઆરીના રોજ સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આંગ ભભૂકી ઉઠી હતી જેમાં દંપતી ગંભીર રીતે દાઝી ગયું હતું ત્રણ બાળકોનો બચાવ થઈ ગયો હતો અન્ય ત્રણ યુવકો પણ દાઝી ગયા હતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા પડોશી યુવક વિનોદનું સારવાર દરમિયાન રાત્રે મોત નિપજ્યું હતું સુરતના વેસુ એસએમસી ક્વાર્ટર્સ ખાતે રહેતા પ્રવીણ અખિલદાસ સાના પત્નીએ બુધવારે વહેલી સવારે પાણી ગરમ કરવા ચૂલો સળગાવતા ગેસ લીકેજથી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને ફ્લેશ ફાયર થતાં ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી પ્રવીણભાઈ અને જોતનાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા પડોશમાં રહેતા વિનોદ ગોસ્વામી કૈલાશભાઈ istri અને દિનેશભાઈ અખાડે બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા બાળકો સોના અંશુ અને સોહમનો ચમત્કારિક બચાવ થયો હતો વેસુ આવાસમાં વિનોદ બૈજનાથ ગોસ્વામી જેમની ઉંમર બત્રીસ વર્ષની હતી માતા પિતા અને બે સંતાન સાથે રહેતા હતા અને પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પત્નીના મૃત્યુ બાદ એક દીકરો અને એક દીકરીની જવાબદારી નિભાવી રહ્યા હતા પડોશમાં રહેતા પ્રવીણ શાના ઘરમાં સળગતા સિલિન્ડરની આગને ઓલાવવાના પ્રયાસ સમયે બ્લાસ્ટ હતા તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત